તમાકુના બંધારણીઓને સરકારે છૂટછાટ તો આપી પરંતુ તેઓ હવે લૂંટાઈ રહ્યા છે જોકે લોકડાઉનમાં તો બેથી ચાર ગણા પૈસા આપીને પણ પાન માવા અને તમાકુની આદત સંતોષતા હતા પરંતુ લોકડાઉનમાં નવી ગાઈડલાઈન પ્રમાણે પાન મસાલા અને વેપારને છૂટછાટ અપાતા આ પાન મસાલા અને વેપારીઓ હવે લોકોને અને નાના વેપારીઓને લૂંટી રહ્યા છે જે પ્રમાણે બે ત્રણ અને ચાર ગણા ભાવ લઈને લૂંટી રહ્યા છે ત્યારે પાલનપુરની બસ સ્ટેશન રોડ પર આવેલી પાન મસાલા બેડીની દુકાનમાં વધારે ભાવ લેવાતા હોબાળો સર્જાયો હતો ગ્રાહકોએ હોબાળો કર્યો હતો દુકાનદાર વધારે ભાવ લેતો હોવાથી હોબાળો સર્જાયો હતો જોકે ત્યારબાદ દુકાનદારે મામલો રફે દફે કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે અને આજે હોલસેલના પાન મસાલાના વેપારીઓ છે તેઓ સરેઆમ પ્રજાને અને નાના વેપારીઓને લૂંટી રહ્યા છે